નમસ્કાર સીએન ફાસ્ટ સાથે હું છું રવિ. જસ્ટિસ દરવીર ભંડારી બીજી વખત હેંગ સ્થિત આઈસીજીમાં ચૂંટાયા છે. લાંબી ઇલેક્શન પ્રોસેસ બાદ આખરે તેમણે બ્રિટિશ કોમ્પિટિટર જસ્ટિસ ક્રિસ્ટોફર ગ્રીનવુડે દાવેદારી પરત લીધી હતી. હંદવાડમાં થયેલ એક અથડામણ દરમિયાન સુરક્ષા દળોએ આતંકી સંગઠન લશ્કરે તોયબાના 3 આતંકીઓને ઠાર કરવામાં સફળતા મળી છે. સરકાર ટૂંક સમયમાં 12 અને 18% જીએસટી સ્લેબને એક કરી શકે છે, જ્યારે 28% ટેક્સ સ્લેબમાં માત્ર ડીમેરિટ ગુડ્સની ચીજ વસ્તુઓ જ રાખવામાં આવશે. કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય ડીવીએઆરએ ગ્રામીણ વિસ્તારોમાં કેન્દ્રીય યોજના અંતર્ગત આગામી વર્ષે 31 માર્ચ સુધીમાં 51 લાખ નવા મકાનો તૈયાર કરવામાં આવશે. ભાવનગર પશ્ચિમ બેઠક પરથી પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ઉમેદવારી નોંધાવી આ સમયે તેમની સાથે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત વિધાનસભામાં આગામી ચૂંટણીમાં 100 વર્ષની ઉંમર ધરાવતા 662 સતાયુ મતદારો મત આપશે, જેને લઈ સતાયુ મતદારોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરમાં ધીમે ધીમે ઠંડી વધી રહી છે, પણ અમદાવાદ એએમસીની બેદરકારીને લીધે મચ્છરજન્ય રોગચાળો તથા પાણીજન્ય રોગચાળાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. કેશોદમાં સરકાર દ્વારા ટેકાના ભાવે પ્રતિમણ 900 રૂપિયાના ભાવથી મગફળીની ખરીદી કરવામાં આવતા કેશોદમાં 2 મંડળીઓની નિમણૂક કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં પેટ્રોલ પંપ પાસે ટેમ્પા ચાલકે 3 રિક્ષાને અડફેટે લેતા 7ને ઈજા પહોંચી હતી, જ્યારે 1ની હાલત ગંભીર છે. નવસારી જિલ્લામાં ભાજપમાં માજી મંત્રી અને માજી રાજ્યસભાના સાંસદ કાંજીભાઈ પટેલ અને તેમના પુત્ર સુનિલ પટેલ સાથે ટિકિટ કપાતા રાજીનામું આપ્યું. વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારની ટિકિટ ફાળવણી શરૂ કરી દીધી છે. તેવામાં પાટણ બેઠક માટે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર સામે દલિત સમાજમાં વિરોધ દેખાઈ રહ્યો છે. અમરેલી જિલ્લાના ધારી બગતરા ખાંભા 94 વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર જેવી કાકડિયાએ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના પ્રથમ તબક્કાની બાકી રહેલી એકમાત્ર બેઠક પર ઉમેદવારનું નામ જાહેર. નવસારી બેઠક પરથી પિયુષ દેસાઈ લડશે ચૂંટણી. માતા વૈષ્ણોદેવી ધામ માટે નવો રસ્તો ખોલવાના ઓર્ડર પર સોમવારે સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી. ગત સપ્તાહે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ મંદિરે મેનેજમેન્ટ બોર્ડને 24 નવેમ્બરથી શ્રદ્ધાળુઓ માટે નવો રસ્તો ખોલવા માટે ઇલેક્ટ્રિક કાર ચલાવવાનો ઓર્ડર આપ્યો હતો. આંતરરાષ્ટ્રીય સમુદાયના દબાણ છતાં સતત મિસાઇલ પરીક્ષણ કરનાર ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગની તબિયત લથડી હોવાના અહેવાલ છે, જેમાં કિમ જોંગનું વજન વધી જતા તેને હરવા ફરવામાં તકલીફ પડી રહી છે. પંજાબના લુધિયાણામાં પ્લાસ્ટિક થેલા બનાવનાર ફેક્ટરીમાં આગ લાગવાથી 5 માળની ઇમારત ધરાશાયી થઈ જતા કાટમાળ નીચે કેટલાક મજૂર દબાઈ ગયા હતા. એસબીઆઈના ગ્રાહકો માટે 31 ડિસેમ્બર સુધીમાં પોતાના ખાતેદારને આધાર કાર્ડથી જોડવું જરૂરી છે. જો આમ કરવામાં નહીં આવે તો તેમનું 1 જાન્યુઆરીથી એકાઉન્ટ ઓપરેટ કરવામાં મુશ્કેલીનો સામનો થઈ શકે છે. કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રિયરંજન દાસ મુનશીનું સોમવારે અવસાન થયું હતું. તેઓ 9 વર્ષથી કોમામાં હતા. તો અત્યારે સીએન ફાસ્ટમાં બસ આટલું જ. રજા આપતો નમસ્કાર.